એવા સમાચારની વાત કરીશું જેના માટે મોટી મોટી વાતો થાય છે પરંતુ ધરાતલ પર શું છે તેનો કોઈને ખ્યાલ નથી. આ વાત ગુજરાતની છે. એક તરફ ડિજિટલ ઇન્ડિયાના સાકાર જોતી સરકાર, ત્યારે ગુજરાત મોડેલની મોટી પરીક્ષા છે. કેટલાક ગામોમાં રોડ, રસ્તા અને વીજળી પહોંચી નથી, ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરીશું કે જે ગામના લોકોએ હોંશે હોંશે મોબાઈલ લીધો છે પરંતુ ગામમાં ટાવર ન આવતું હોવાથી લોકોના ગળા થાકી ગયા છે. ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી સરકારે કાલોલ તાલુકાના આ લોકોની સમસ્યા ધ્યાને લેવાની જરૂર છે. લોકો ઈચ્છી રહ્યા છે કે વર્ષે દાડે કરોડો રૂપિયા ઉછેટતી મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને સરકાર પાઠ ભણાવે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે, પરંતુ ગુજરાત મોડેલની વાતો કરતી સરકારની વધુ એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. લાખો કરોડોના ખર્ચે પ્રાઇવેટ કંપનીઓ મોબાઈલના ટાવરો બનાવી રહી છે, પરંતુ ગુજરાતના કાલોલ તાલુકાના લોકોને 4G જમાનામાં 2G સુવિધા તો ઠીક, પરંતુ લોકોને ફોન પર વાત કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જી હા, લોકો ધાબા પર ફોન લઈને હેલો હેલો કરતા નજરે પડે છે. અમુક લોકો તો એટલી હદે કંટાળી ગયા છે કે ઝાડ પર ચઢીને વાત કરવા મજબૂર બન્યા છે. હાલના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ પણ નેટનો ઉપયોગ કરે છે, ત્યારે તેમના માટે ટાવર જરૂરી છે. પરંતુ આ ગામમાં આ સમસ્યા છે અને લોકોને ટાવર ન મળતા હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોને સરકાર અપીલ કરે છે કે નાણાંની આપ લે ઈ ટ્રાન્ઝેક્શનથી કરવા કહે છે, પરંતુ ટાવર જ ન આવે તો આ શક્ય જ કેમનું થાય. વાત કરીએ તો માત્ર એક બે ગામમાં નહીં પરંતુ 72 ગામમાં મોબાઈલના નેટવર્કનો પ્રોબ્લેમ છે. ગામના લોકોએ અનેકવાર કંપનીઓમાં ફરિયાદ કરી અને ધક્કા પણ ખાધા, પરંતુ તેમની સમસ્યા ઠેરની ઠેર છે. ભારત સરકાર જે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, તમે કાલોલ તાલુકાની 80 પંચાયત છે, તમે જો 80 પંચાયતમાંથી 8 જ પંચાયતમાં કવરેજ આવતું છે, બાકી 72 પંચાયતમાં કવરેજ અત્યારે પ્રોબ્લેમ છે, કવરેજ આવતા જ નથી. ડિજિટલ ઇન્ડિયાની ખાલી ને ખાલી કાગળ પર વાતો છે. ગામડામાં, રૂરલ એરિયામાં, ખેતરમાં ખેડૂત જે મજૂરી કરતો હોય એના ઘરે એક મેસેજ આપવા માટે સાયકલથી લઈ અને ઘરે જવું પડે છે, ચાલીને ઘરે જવું પડે, ઘણી બધી સમસ્યાઓ છે. આજે 21મી સદીના ગુજરાતમાં આ રીતની પરિસ્થિતિ અત્યંત શરમજનક છે. આ તમામ ગામના લોકોમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ અને ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખેડૂતને આધુનિક ખેતી માટે કંઈ સર્ચ કરવું હોય કે વિદ્યાર્થીએ કંઈક વાંચવું હોય તો તે વગર ટાવરે કેમનું વાંચી શકે છે. આ ઉપરાંત ગામમાં કોઈ બીમાર પડે છે કે કોઈ પ્રસૂતાની પીડા ઉપડે છે તો તે લોકો 108ને બોલાવવા માટે ધાબા પર કે ઝાડ પર ચઢીને વાત કરવા પ્રયાસ કરે છે અને સંપર્ક ન થાય તો પ્રાઇવેટ સાધનોમાં દર્દીને સારવાર માટે લઈ જાય છે. આ તમામ વ્યવસ્થાને લઈને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખેડૂતો માટેની ઘણી તકલીફો છે બધી, જેવા કે અમારા વિદ્યાર્થીઓ ગામડાની અંદર, રૂરલ એરિયાની અંદરથી આવે છે, પણ એમને નેટવર્ક ના મળવાના કારણે એમને અભ્યાસમાં ઘણું બધું નુકસાન થાય છે. અને ખેડૂતોને ખાસ કરીને ખેતરમાં હોય છે ત્યારે નેટવર્ક નહીં હોતું, ને અમારે ડેરીની અંદર ઓનલાઈન અમે બધું પેમેન્ટ કરીએ છીએ, પણ જ્યારે મોબાઈલનું કવરેજ ના હોય તો અમારા ખેડૂતોને ટ્રાન્ઝેક્શન કરવા માટેની ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે અને ટ્રાન્ઝેક્શન કરી નહીં શકતા. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયાના સપના બતાવી રહી છે, પરંતુ લોકો ડિજિટલ થાય કેમ ના? ગામમાં નથી આવતા ટાવર, કેમનું થવું ડિજિટલ? હવે સરકાર જો આ સમસ્યાનું નિવારણ લાવે તો ગામના લોકો ડિજિટલ બનવા તરફ આગળ વધી શકે અને 21મી સદીના લોકો સાથે તાલથી તાલ મિલાવીને ચાલી શકશે. વિવેક સુથાર, VTV ન્યૂઝ, પંચમહાલ.